વિડીયોમાં ખબર જો, હું તમને એને બતાવીશ, એનું ઘર અને એની ખાસ બનાવટ હું છે ને એ પણ તમને બતાવીશ, એને બહુ મસ્તીની બનાવે. જય માતાજી, જય રામનાથ. ફરી એકવાર બધાયનું નવો વિડીયોમાં સ્વાગત છે. બધાયને જય બાપા સીતારામ. તો અમે હે ને આજ ઓશિતાના આવ્યા છે, મારા ઝીંકાબેનની ઘરે. જુનાગઢ ગયા હતા ને, જુનાગઢથી સીધા અમે અહીંયા આવ્યા છે, એટલે વિડીયો શૂટ નહોતો કર્યો. તો વિડીયોમાં ખબર જો, હું તમને એને બતાવીશ, એનું ઘર અને એની ખાસ બનાવટ હું છે ને એ પણ તમને બતાવીશ, એને બહુ મસ્તીની બનાવટ બનાવી છે, એટલે વિડીયોમાં ખોભરીને જ રહેજો, એટલે બહુ મજા આવશે. તો અમે અહીંયા હે ને રોકાવા તો કીધું ને આવવાના જ હતા, જલપાબેન ને ભાગ્યરાજને બેને અહીંયા આવવાનું જ હતું રોકાવા, પણ અમે એ તમને જાણ અગાઉ નહોતી કરી, પણ અજય જ ઓશિતાનો આવ્યો હતો એટલે અમે જાણ નહોતી કરી, એટલે અમે જ આવી ગયા છે. જુનાગઢ ગયા હતા અને પરબારા ત્યાંથી સીધા અહીં આવ્યા છે, એટલે વિડીયો શૂટ નહોતા કરી શક્યા, કેમકે અમારે ભાગ્યરાજને રાખવો પડે, એમાં તો શૂટ કરવાનું કોઈ નહોતું, મનીષ તો કંઈ મૂકવા આવ્યા નહોતા, નકર તમને બતાવત પરબાર આવી વિડીયો અમે, પણ આજ બનાવ્યો નહોતો. ઘરની વાડીએ થાય એને બકાલું, એટલે બધું તાજું તાજું જ આવે, તો મરસાની આવ્યા છે તો આપણે એને પણ બોરવા છે, અને આ વાલો કંઈક આવી ગયો તાજી તાજી શાક કરવાની. તો પેલા તો એના હે ને મરચાની આવ્યું હે ને, તો એ પેલા બોરી દઉં અને પછી ફાઇનલી તમને બધું એનું બતાવી દઉં. આ મરચા તો જો વાળીના હે, અત્યારમાં બોરો લઈ લીધો મેં, કીધું અત્યારે તો બોરી નાખવા હે, જો કેવા હે લાલ એકદમ. આ હે આપણે લવિંગ ગયા હે, એનો જ બોરો કરવાનો. આ કાં કહેવાય, લવિંગ ને તીખા એનો આપણે હે ને મસાલો કરવાનો હે, આ બોરોમાં આ ગરમ કરીને નાખવાનું હોય તો જ સ્વાદ આવે. જો હું તો કંઈક આવી રીતે બનાવું, તમે જોઈ શકો છો હે, મરચી મરચી બોરી મરચી, જો તમે જોઈ શકો છો, અમે તો આને મરચી જ કહી, તીખી હોય એકદમ, જો બોરાઈ ગઈ. લવિંગ તીખાનો આપણે મસાલો કર્યો હતો અને પછી નાખ્યું, કેટલું સરસ દેખાય, જો બોરેલું મરચું. તો હાલો, તો પહેલાં તો હું તમને એના ઘર બતાવી દઉં. અમે એને ઘરે આવ્યા તો સહી ઘણી વખત, પણ વિડીયો પણ શૂટ કર્યો છે, પણ તમને ઘર નથી બતાવ્યા, કોક દી ખાલી એમને જ શૂટ કર્યું છે. જો અહીંથી શરૂઆત કરીએ તો આ એનો ડેલો છે અને આ એનું ફર્યું છે, ફર્યું મતલબ ફરજો કહેવાય આને, આને ફરજો જ કહેવાય આપણે, ફરજો કહી. કપડાં ધોવાઈ ગયા છે, મશીનમાં નાખ્યા હતા ને એટલે ઘાયે ધોવાઈ ગયા. તો આ ટાકો છે, દર્શિત જો સીડીએથી સણી ને આવ્યો, આ સીડી છે એની, દર્શિત એમ કહે કે બતાવી દઉં. ઉપર પણ ટાકો છે અને આ એનું ફર્યું છે, સકલી ઘર છે, સકલી ઘર જો, અહીંયા 2-3 ચકલી ઘર છે. હવારમાં ચકલા રાયડું નાખતા હોય અહીંયા જોરદાર, અહીંથી જતા પેલો રૂમ આવેલો, બીજો રૂમ છે, અહીંયા બધે બેઠા છે અંદર. આ મશીન છે કપડાં ધોવાનું, કોટલો હે, આ બાજુથી એને રસોડું આવે, પાઇટ છે ત્યાંથી, અહીંથી આ જવાનું રસોડું. રસોડું કંઈક આ રીતનું છે, પણ ઘરના કારીગર છે, રસોડું બનાવવાના છે, પણ અત્યારે આમાં એ વાપરે છે રસોડું, તો સામે બનાવવા, સામેની સાઈડ રસોડું બનાવશે, કેમ કે અત્યારે એને નથી બનાવ્યું, લાદીને એવું લઈને પડ્યું છે, પણ અત્યારે બનાવ્યું નથી, અમારું રસોડું એને જ બનાવ્યું છે. આ સગડી છે ગેસ કરતાં વધારે મસ્ત છે, આ રસોઈ બનાવવાની બહુ મજા આવે, ઇલેક્ટ્રિક છે જા સગડી એની. એનો બીજો રૂમ છે, અહીંયા દેણા દરે છે, ઘર ઘંટી છે અને આ એનો બીજો રૂમ છે, કંઈક જુઓ આ રીતે છે, ને આ એનો બીજો રૂમ છે, આ કંઈક આવી રીતે ગોઠવું છે આમાં, જુઓ આ અધેરનો સીન બતાવું, કાંધીનો કબાટ, ને આ હે કુલર. એની ખાસ બનાવટ હું છે ને એ હું તમને બધાને બતાવી દઉં, એ હું બનાવે છે ને એ, અને એને ઘણા લોકો કહે કે અમને બનાવી દો, તો હાલો હું તમને એ બતાવી જ દઉં. ખાસ બનાવટ એ છે કે એ આ બનાવે, આના ઓર્ડર બહુ આવે, જા ઢીંગલી રહી ને એને કંઈક હાથે બનાવી છે, જો કંઈક આ રીતે છે, પણ આવી ઘણી છે એને ઘરમાં, અને ઘણા એવા બનાવ્યા હતા, તે ઘણા આવે તો લઈ જાય. સાઈડમાં આ ઝુમર છે કંઈક, આ ઝુમર કંઈક આવી રીતે બનાવ્યું છે, જો આ પડદો રહ્યો ને એ પણ એને બનાવ્યો હશે, હાથે જ ગૂંથે એ બધું, કંઈક આ ઝુમર રહ્યું ને એ પણ એને બનાવ્યું છે, આમાં સકલા બે હે ને, તો જો કંઈક આવી રીતે એને આટી વારી નાખી છે. તો આ ગોઠવણી ઉપર ગોઠવાને જ આ બધા એને હાથે બનાવ્યા, જો એને ઘરે બનાવ્યા છે, જો કંઈક આવી રીતે બનાવે એ. તો આપણે ઓસરીમાં ઢીંગલી જોઈ હતી ને, આ ઇઝ માયલી છે,
પણ જો આનો કઈ કલર ફેરવી નાખ્યો હે, તો જો કઈક મોટી બધી હે, કઈક આવી રીતે હે. આ કઈક ઝાડવું તમે જોઈ શકો છો કેવું મસ્તીનું બનાવ્યું છે. બહુ સરસ સીન આવે હે, દેખાય મસ્તીનું. અને અહીંયા બાજુમાં જો એને ઢીંગલી બનાવી છે. ઢીંગલી પણ આ કઈક અલગ છે જો, ઓના કરતા આ ઊભી ઢીંગલી છે. ને ઓલી હિંચકામાં બેહાય જો આવી રીતે કઈક એને બનાવી છે. ને અહીંથી માંડીને આ ઝુમર છે, તો આ ઝુમર કઈક જો આવી રીતે બનાવ્યું છે. કઈક ગોઠવણી જો આવી રીતે કરી છે. જો મસ્તીનું હે ને. તો કેવું લાગ્યું તમને એની બનાવટી? આ બધી ઊનની ઘરે જ બનાવે છે, અને ઘણા પણ ઓર્ડર આવે એને બનાવવાના. ઘણી છોકરીઓને લગ્ન પ્રસંગમાં ઓર્ડર આપે કે અમને બનાવી દેશો, તો એ કંઈક આવી રીતે બનાવે છે. તો કેવી એની બનાવટી છે એ તમે કમેન્ટમાં કહેજો, અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કહેજો. જો સારો લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો, લાઇક કરી દેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ચાલો બધાને જય માતાજી.